નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે નવો એક ટોપિક શરૂ કરેલો હતો, પ્રમાણિત વિચલન અને વિચરણ. બરાબર છે, એ જ દિશાની અંદર આગળ વધીએ. અત્યારે આપણે તારવવા જઈ રહ્યા છીએ ખૂબ જ અગત્યનું પરિણામ. બરાબર છે, ધારો કે મને અવલોકનો આપેલા છે XI 1 થી 5. તો આ સંજોગોમાં સિગ્મા XI આપણે શોધી કાઢીએ તો 15. બરાબર છે, XI સ્ક્વેર શોધીએ તો 1, 4, 9, 16, 25. સરવાળો તમે કરો તો n n+1 2n+1 upon 6, n જે છે કુલ 5 મૂકી દઈએ તો 5 × 6 × 10 = 11 / 6, 6 કેન્સલ, એટલે સિગ્મા XI સ્ક્વેર જે છે એ મને મળે છે 55. બરાબર છે, શું કરીએ છીએ સમજીએ. સૌથી પહેલા તો આ અવલોકનો માટે હું મધ્યક અને મધ્યસ્થ શોધું છું, સોરી મધ્યક અને વિચરણ શોધું છું. સિગ્મા XI સ્ક્વેર છેદમાં n એટલે કે 15 / 3 એટલે કે 5. બરાબર છે, આના માટે સીધું n+1/2 અને n²-1/12 વાળું સૂત્ર વાપરી દો ને તો પણ ચાલે. બરાબર છે, વિચરણ જે છે એને આપણે s વર્ગ વડે પણ દર્શાવીએ છીએ, n²-1/12, n જે છે 5. બરાબર છે, પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા, 5² = 25 - 1 = 24 / 12 એટલે કે 2. તો આના માટે પ્રમાણિત વિચલન જે છે એ શું મળશે, √2 જેટલું. બરાબર છે, ચાલો હવે આ જે અવલોકનો આપેલા હતા ને, દરેક અવલોકનની અંદર હું ધારો કે 3 ઉમેરું છું. શું કરું છું, 3 ઉમેરું છું. તો એવા સંજોગોની અંદર મને જે નવા અવલોકનો મળશે એ કયા હશે, 3 ઉમેરીએ છીએ એટલે 4, 5, 6, 7 અને 8. ચાલો, તો આ સંજોગોની અંદર સિગ્મા XI જો આપણે શોધીએ, બરાબર છે, ચાલો તો શું મળશે, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 7 22, 22 ને 8 30. તો નવો મધ્યક જો હું શોધું તો શું મળશે મને, સિગ્મા XI છેદમાં n એટલે કે 30/5 એટલે કે 6. હું શોધી કાઢું છું વિચરણ, સિગ્મા XI, અચ્છા સિગ્મા XI સ્ક્વેર શોધવાના હજુ બાકી છે, શોધી કાઢીએ, 16, 25, 36, 49, 64. બરાબર છે, 64 + 36 = 100, 100 + 49 = 149, 149 + 6 = 55, 55 + 10 = 65, 65 + 20 = 90. એટલે સિગ્મા XI સ્ક્વેર જે છે એ મળ્યા 190. બરાબર છે, પછી આગળ વધીએ. હા, સિગ્મા XI સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા XI છેદમાં n આખાનો વર્ગ. ચલો, તો સિગ્મા XI સ્ક્વેર જે છે 190 છેદમાં n જે છે, કુલ અવલોકનોની સંખ્યા 5 બદલાતી નથી, સિગ્મા XI છેદમાં n એટલે કે 6, એનો વર્ગ કરીએ, ડાયરેક્ટ ન લખતા હાલ હું લખું છું 6 નો વર્ગ. ચાલો, 190 જે છે એને આપણે જો 5 વડે ભાગીએ છીએ, બરાબર છે, તો મને મળે છે 38. 6 નો વર્ગ કરીએ તો 36 એટલે કે 2. બરાબર છે, તો ધ્યાનથી જોઈએ તો વિચરણ એટલું ને એટલું જ રહ્યું, તો પ્રમાણિત વિચલન જે છે એ પણ એઝ ઇટ ઇઝ જ રહેશે. કાલે આપણે જોયેલું પણ હતું કે દરેક અવલોકનમાંથી કંઈક બાદ કરી દઈએ કે ઉમેરી દઈએ તો કંઈ ફરક પડતો નથી. બરાબર છે, હવે ધારો કે હું પ્રક્રિયા કરું છું, આ દરેકે દરેક અવલોકન જે આવ્યા
એમાંથી હું ધારો કે બે બાદ કરું છું, શું કરું છું, બે બાદ કરું છું, તો નવા અવલોકનો મને મળશે કયા? માઇનસ એક, ઝીરો, એક, બે અને ત્રણ. તો સિગ્મા એક્સઆઈ જે છે એ શોધવા બેસીએ, ત્રણ ને બે પાંચ ને એક છ, માઇનસ એક એટલે કે પાંચ, તો એક્સ બાર લખવા બેસીએ તો સિગ્મા એક્સઆઈ પાંચ, હાલ કુલ અવલોકનો જે છે એ પણ પાંચ, તો મને મળે છે મધ્યક એક જેટલો. બરાબર છે, અહીંયા આપણે શું કરેલું હતું, દરેક અવલોકનમાં ત્રણ ઉમેર્યા, અહીંયા આપણે શું કર્યું તો કે દરેક અવલોકનની અંદરથી બે બાદ કર્યા. ચાલો એક્સઆઈ સ્ક્વેર લખીએ. આ માઇનસ બે જે છે એ પ્રક્રિયા દર્શાવે છે, બરાબર છે. ચાલો હા વર્ગ કરી દઈએ તો એક, ઝીરો, એક, ચાર, નવ, નવ ને ચાર તેર, ને એક ચૌદ, ને એક પંદર. હવે હું સૂત્ર બાજુમાં લખેલું છે એટલે ફરી પાછું લખતો નથી, સીધી કિંમત જ મૂકું છું. સિગ્મા એક્સઆઈ સ્ક્વેર એટલે કે પંદર છેદમાં પાંચ માઇનસ પાંચ છેદમાં પાંચ આખાનો વર્ગ. પંદર ના છેદમાં પાંચ એટલે કે ત્રણ, માઇનસ એક એટલે કે બે. તો એનું ધન વર્ગમૂળ એટલે કે પ્રમાણિત વિચલન જે છે એ મળશે બે. તો હવે અહીંયા આપણા માટે જે અગત્યનો મુદ્દો છે, બરાબર છે, આમ તો કાલે બી ચર્ચા કરેલી જ હતી, જો દરેક અવલોકનની અંદર ત્રણ ઉમેરવામાં આવે છે, બરાબર છે, દરેક અવલોકનની અંદર જો ત્રણ ઉમેરવામાં આવે છે તો મધ્યક ઉપર શું અસર થાય છે? બરાબર છે, મધ્યક ઉપર આપણે, અચ્છા અહીંયા ભૂલ કરેલી છે, બરાબર છે, પંદર ના છેદમાં ત્રણ નહીં પણ પંદર ના છેદમાં પાંચ, એટલે આ મળે છે ત્રણ જેટલું. પહેલા મધ્યક જે છે એ મને મળતો તો ત્રણ જેટલો, બરાબર છે, દરેક અવલોકનની અંદર હું ત્રણ ઉમેરું છું તો મધ્યક ત્રણ જેટલો વધ્યો એટલે કે મને મળ્યો છ જેટલો. દરેક અવલોકનની અંદર ધારો કે મેં પાંચ ઉમેર્યા હોત તો મધ્યક મને મળ્યો હોત ત્રણ વત્તા પાંચ એટલે કે આઠ. દરેક અવલોકનમાં મેં ધારો કે દસ ઉમેર્યા હોત તો નવો મધ્યક જે છે એ મને મળ્યો હોત ત્રણ વત્તા દસ એટલે કે તેર જેટલો. બરાબર છે, બાદબાકીની શું અસર પડી? પહેલા મને મધ્યક મળતો તો ત્રણ, બે બાદ કર્યા તો મધ્યક પણ બે જેટલો ઘટ્યો અને એક મળ્યો. બરાબર છે, તો હવે ધારો કે આ દરેકે દરેક અવલોકનમાંથી જો મેં ત્રણ બાદ કર્યા હોત તો નવો મધ્યક મને ત્રણ માઇનસ ત્રણ એટલે કે ઝીરો મળત. દરેકે દરેક અવલોકનમાંથી મેં ધારો કે પાંચ બાદ કર્યા હોત તો નવો મધ્યક જે છે ત્રણ માઇનસ પાંચ એટલે કે માઇનસ બે મળત. બરાબર છે, તો સાદી ભાષામાં કહીએ તો જો દરેક અવલોકનની અંદર જો હું ચલ એ ઉમેરું તો મધ્યક એ જેટલો વધે. દરેકમાંથી એ બાદ કરીએ તો મધ્યક જે છે એ જૂના મધ્યકથી એ જેટલો ઘટે. દેખાય છે આપણને નજર સામે? વિચરણ ઉપર અસર જોવા બેસીએ, બરાબર છે, તો વિચરણ બે રહ્યું, પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં બે જ રહ્યું. વિચરણ અને પ્રમાણિત વિચલન ઉપર સરવાળા કે બાદબાકીની કોઈ અસર થતી નથી. આ બધામાં હું જો સો ઉમેરી દઉં અને પછી પ્રમાણિત વિચલન શોધું તો મને બે અને સોરી વિચરણ બે અને પ્રમાણિત વિચલન છે વર્ગમૂળમાં બે જેટલું જ મળશે. બરાબર છે, કોઈ ફરક પડતો નથી. હવે જોઈએ ગુણાકાર ભાગાકાર ઉપર શું અસર પડે છે. બરાબર છે, તો હવે અવલોકનો પહેલા હતા એક થી પાંચ, હવે હું દરેક અવલોકનને ધારો કે બે વડે ગુણું છું તો નવા અવલોકનો જે છે એ મારા માટે શું થઈ જશે? બે, ચાર, છ, આઠ તથા દસ. બરાબર છે, એક્સઆઈ આપણે શોધી કાઢ્યા, એક્સઆઈ સ્ક્વેર જે છે એ પણ શોધી કાઢીએ. બે નો વર્ગ ચાર, ચાર નો વર્ગ સોળ, છ નો વર્ગ છત્રીસ, આઠ નો વર્ગ ચોસઠ, દસ નો વર્ગ કરીએ તો સો. છત્રીસ વત્તા ચોસઠ સો, વત્તા સો બસો ને વીસ. બરાબર છે, અને
दस, दस ने छ सोल, सोल ने चार वीस, बावीस, बावीस ने आठ तीस। चलो तो मध्यक लखवा बेसीए तो सिग्मा एक्स आई छेदमा एन बराबर छे 30/ कुल अवलोकनो 5 એટલે કે 6। पहला જોઈએ તો કેટલી મળતી હતી કિંમતો 3 અને 2 જેટલી, બરાબર છે। અગાઉ મને એક્સ બાર જે છે 3 મળતો હતો, દરેક અવલોકન 2 વડે ગુણાયું તો મધ્યક પણ 2 વડે ગુણાયો, બરાબર છે। હવે ખૂબ અગત્યનું પરિણામ, બરાબર છે, વિચરણ શોધીએ। સિગ્મા એક્સ આઈ સ્ક્વેર છેદમાં એન માઇનસ, ડાયરેક્ટ જ લખી દઉં છું કે એક્સ બાર નો વર્ગ 220 છેદમાં 5 માઇનસ 6 નો વર્ગ કરી દઈએ તો ડાયરેક્ટ લખી દઉં તો 36, 200/5 એટલે 40, એટલે આ મળે 44, 44 માઇનસ 36 એટલે કે 8। પહેલા કિંમત મળતી હતી 2 જેટલી, હવે મળી 8 જેટલી। હવે જો હું પ્રમાણિત વિચલન શોધું તો મળે વર્ગમૂળમાં 8 એટલે કે 2√2 જેટલું, જે મને પહેલા મળતું હતું √2 જેટલું। તો દરેકને 2 વડે ગુણ્યા તો અહીંયા પ્રમાણિત વિચલન 2 વડે ગુણાયું, વિચરણ જે છે એનો વર્ગ એટલે કે આ 4 વડે ગુણાયો, બરાબર છે। 2 વડે ગુણેલા હતા તો આને 4 વડે એના વર્ગ વડે ગુણવા પડ્યા। તો હવે ધારો કે હું દરેક અવલોકનને 3 વડે ગુણું તો એ સંજોગોની અંદર હું ડાયરેક્ટ જ લખવા બેસું, બરાબર છે। દરેક અવલોકન જે છે 1 થી 5 એને હું 3 વડે ગુણું છું તો મધ્યક જે છે પહેલા 3 જેટલો મળતો હતો એ હવે મળશે 9 જેટલો। વિચરણ જે છે 3 વડે ગુણીએ એટલે 9 ગુણાકારમાં જૂની કિંમત એટલે કે 2 એટલે કે મળશે મને 18। સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન જે છે 3 વડે ગુણાય એટલે કે 3√2 જેટલું થશે, બરાબર છે। તો આને એક કોષ્ટકની અંદર આપણે લખી દઈએ કે જો દરેક અવલોકનમાં હું એ ઉમેરું તો નવો મધ્યક જે છે એ મને એક્સ બાર વત્તા એ મળે, નવું વિચરણ મને પહેલા મળતું હતું એ જ મળે, નવું પ્રમાણિત વિચલન મને પહેલા મળતું હતું એ જ મળે। સરવાળા બાદબાકીની પ્રમાણિત વિચલન અને વિચરણ ઉપર કોઈ અસર થતી નથી, દરેક અવલોકનમાંથી એ બાદ કરીએ તો નવો મધ્યક એ જેટલો ઘટે, દરેક અવલોકનને એ વડે ગુણીએ તો નવો અવલોકન એ ગણો મળે, એ જ વસ્તુ ભાગાકારમાં પણ થશે, બસ એ 0 હોવા જોઈએ નહીં, બરાબર છે। હવે અહીંયા શું થયું, એ સ્ક્વેર વડે ગુણાયા, જૂની કિંમતને મારે એ સ્ક્વેર વડે ગુણવી પડી, અહીંયા મારે ગુણવા પડે છે એ વડે। પણ એક વસ્તુ ધ્યાન રાખીશું કે વિચરણ જે છે, સોરી, પ્રમાણિત વિચલન જે છે હંમેશા ધન જ હોય તો અહીંયા માનાંક કરી દઈશું, કારણ કે ગુણાકાર તો હું ઋણ સંખ્યા વડે પણ કરી શકું, બરાબર છે। દાખલા તરીકે અહીંયા હું દરેક સંખ્યાને -2 વડે ગુણું તો એ સંજોગોની અંદર મધ્યક જે છે મને -6 જેટલો મળે, પ્રમાણિત વિચલન -2 નો વર્ગ 4, 4 આની સાથે ગુણીએ એટલે 8, તો પ્રમાણિત વિચલન આનું ધન વર્ગમૂળ એટલે કે 2√2 જ મળે છે। પણ આને જો સીધા તમે -2 થી ગુણી દો તો મને -2√2 મળે, બરાબર છે। એટલે આપણે ધન કિંમત જ લેવાની છે એટલે ત્યાં માનાંક લઈએ છીએ। એ જ વસ્તુ ભાગાકારમાં થશે કે દરેક અવલોકનને એ વડે ભાગીએ તો વિચરણને એ સ્ક્વેર વડે ભાગવું પડે, પ્રમાણિત વિચલન જે છે એને માનાંકમાં એ વડે ભાગવું પડે। હવે આ બધી વસ્તુઓનો ઉપયોગ આપણે કરી અને દાખલાઓ થોડાક ગણીએ કે જેથી કન્સેપ્ટ જે છે વધારે સારી રીતે સમજી શકાય, બરાબર છે। ચાલો અત્યારે થોડાક દાખલાઓ જોઈએ છે। ચલ એક્સ માટે મને કીધેલું છે કે પ્રમાણિત વિચલન જે છે એટલે કે સિગ્મા જે છે એ કેટલું છે 4 જેટલું, વાય જે છે એ આપણને કેટલા આપેલા છે 3x+7/4, છેદ વિભાજન કરી દઈએ તો મળે 3x/4+7/4। હવે મને શું પૂછેલું છે, વાય નું પ્રમાણિત વિચલન,
एक्स ने पहला तो आपणे 3/4 वडे गुण्या, 3/4 वडे गुणीए एटले नवू प्रमाणित विचलन पण 3/4 वडे गुणाय, पछी 7/4 उमेराया पण सरवाळा बादबाकीनी कोई असर पड़े नहीं एटले अहींया हूँ जवाब लखी शकू 3/4 गुणाकार में एक्स नू प्रमाणित विचलन। फरी एक वक्त समझिए, पहला 3/4 गुणाय छे, जे जवाब आवे छे एमा 7/4 उमेराय छे, सरवाळा बादबाकीनी कोई असर थती नथी एटले मात्र मारे गुणाकार ज ध्यान में लेवो पड़े। गुणाकार छे 3/4 वडे, तो जूनी किंमत जे छे एने 3/4 वडे गुणी दईए, 3/4 × 4 = 4, 4 કેન્સલ, જવાબ જે છે મળશે 3 જેટલો। મૌખિક ગણતરીથી પણ તમને જવાબ મળી શકે, બરાબર છે। ચાલો એનાથી આગળ વધીએ। એ બી સી ડી ઈ નો મધ્યક x બાર છે, પ્રમાણિત વિચલન s છે। હવે નવા અવલોકનો જે છે એ મને કયા મળ્યા, a + m, b + m, c + m, d + m, e + m, એમનું પ્રમાણિત વિચલન। તો આ અવલોકનોની અંદર પ્રક્રિયા શું થાય છે, તો કે દરેકમાં m ઉમેરાય છે, તો સરવાળા બાદબાકીની કોઈ અસર નહીં પડે, જે કિંમત પહેલા મળતી હતી એ જ કિંમત મને ફરી પાછી મળશે। સારા શબ્દોમાં ખાલી લખી દઈએ, બરાબર છે, કે અવલોકનો a b c d e ની અંદર, a b c d e માં m ઉમેરતા નવા અવલોકનો a + m, b + m, c + m, d + m અને e + m મળે, તો નવા અવલોકનોનું પ્રમાણિત વિચલન બદલાય નહીં। કેમ, તો કે સરવાળા બાદબાકીની કોઈ અસર થતી નથી પ્રમાણિત વિચલન ઉપર। જો આમાં કોઈ પણ વસ્તુમાં ખ્યાલ ન આવે તો કોન્ટેક્ટ કરજો, બરાબર છે, સરવાળા બાદબાકીની કોઈ અસર ન થાય। પ્રમાણિત વિચલનની વાત ચાલે છે અહીંયા, બરાબર છે। ચાલો એનાથી આગળ વધીએ। એ બી સી ડી ઈ નો મધ્યક એક્સ બાર અને પ્રમાણિત વિચલન એસ છે, તો એમ એ એમ બી એમ સી એમ ડી એમ ઈ નું પ્રમાણિત વિચલન એટલે આ બધાને મારે એમ વડે ગુણવાના થયા, તો પ્રમાણિત વિચલન માનાંકમાં એમ ગણું થાય, બરાબર છે। એમ ધન છે એટલે માનાંક એમ જેટલો જ થશે, એમ વડે ગુણાય, એક જ સેકન્ડ ની અંદર જવાબ મળી જાય, બરાબર છે, જો કન્સેપ્ટ ક્લિયર હોય તો, બરાબર છે। જરા સારા શબ્દોમાં લખવું હોય તો અહીંયા લખી દઈએ કે દરેક અવલોકન ને એમ વડે ગુણતા નવા અવલોકનો મળે, અને એટલે જ નવું પ્રમાણિત વિચલન બરાબર માનાંકમાં એમ ગુણાકારની અંદર જૂની કિંમત, પણ એમ ધન છે એટલે માનાંક વિધેયની વ્યાખ્યા મુજબ એને એઝ ઇટ ઇઝ લખી શકાશે, તો એમ ગુણ્યા એસ એટલે કે ઓપ્શન ડી જે છે આપણા માટે સાચો જવાબ થશે, બરાબર છે। ચાલો એનાથી આગળ વધીએ। 1, 2, 3, 4 અપ ટુ 10 અવલોકનો આપેલા છે, દરેક અવલોકનોની અંદર એક ઉમેરવામાં આવે છે, તો મળતા નવા અવલોકનોનું વિચરણ। હવે હું કોઈ કાગળ પેન પેન્સિલ કશું જ લેતો નથી, મારે મૌખિક ગણતરીથી આ જવાબ લાવવો છે। તો સૌથી પહેલો પોઈન્ટ, એક ઉમેરીએ છીએ એની
આપણને શોધવાનું કીધેલું છે વિચરણ, વિચરણ ઉપર સરવાળા બાદબાકીની કોઈ અસર નહીં થાય. તો 1 થી 10 માટે વિચરણ શોધીએ કે એ બધા અવલોકનોની અંદર 1 ઉમેરીને વિચરણ શોધીએ, બંને સંજોગોની અંદર વિચરણ કેવું સરખું. આપણે શરૂઆતમાં જ જોયું બરાબર છે કે મેં 3 ઉમેર્યા તો પણ વિચરણ એઝ ઇટ ઇઝ જ રહ્યું, 2 બાદ કર્યા તો પણ વિચરણ એઝ ઇટ ઇઝ જ રહ્યું. તો 4, 5, 6, 7, 8 માટે હું વિચરણ શોધું કે 1, 2, 3, 4, 5 માટે શોધું, જવાબ મને સરખો જ મળવાનો છે. એ જ પ્રમાણે 1 થી 10 આપેલા છે, 1 થી 10 માટે હું વિચરણ શોધું કે એમાં 1-1 ઉમેરી અને 2 થી 11 માટે શોધું, કોઈ ફરક નહીં પડે. તો મારા માટે સાચો જવાબ જે છે એ શું થશે, 1 થી 10 માટે જે વિચરણ આવે છે તે એ પણ મૌખિક ગણતરીથી મળી જશે. બરાબર છે, મેં કીધેલું હતું ગુજરાત બોર્ડ ની અંદર આપણે અગાઉ દાખલો જોયો ત્યારે મેં કીધેલું હતું કે આને એક સૂત્ર તરીકે યાદ રાખીશું, n² - 1/12. એન જે છે પહેલી 10 પ્રાકૃતિક સંખ્યાઓ છે, એટલે 10 નો વર્ગ 100 - 1, 99, 99 ના 12. બરાબર છે, 99 ભાગ્યા 12 તમે કરો બંને 3 વડે વિભાજ્ય છે, 33 ના 4, 4 × 8 = 32, 1 બાકી રહે 1.25. મૌખિક ગણતરીથી જવાબ મળી ગયો બરાબર છે, વગર કેલ્સી વાપરે. બરાબર છે, શું જાદુ કર્યું એ પણ લખી દઈએ. અવલોકનો 1, 2, 3, 4 એમ 10 સુધી આપેલા છે. દરેક અવલોકનમાં 1 ઉમેરીને નવા અવલોકનો મેળવવામાં આવે છે. તો નવા અવલોકનો માટે વિચરણ ઉપર જે હતું એનું એ જ થશે, એ બીજું કઈ નહીં પણ 1 થી 10 અવલોકનો માટે વિચરણ થાય. કારણમાં એક વસ્તુ લખી દઈશું કે સરવાળા બાદબાકી જે છે એની વિચરણ ઉપર કોઈ અસર થતી નથી. આ લખવા બેસીએ તો n² - 1/12, એન ની કિંમત મૂકી દઈએ તો 10² - 1/12, 99 ના 12 એટલે કે 8.25. બરાબર છે, સારો કહી શકાય એવો પ્રશ્ન. x1 x2 up to xn જે છે એમનું પ્રમાણિત વિચલન 3.4 છે. નવા અવલોકનો જે છે એ મને કેવી રીતે મળે છે, નવા અવલોકનને હું કહી દઉં yi, એ મને કેવી રીતે મળે છે તો x1 હતા એને પહેલા આપણે -2 વડે ગુણ્યા અને પછી 3 બાદ કર્યા, x2 છે એને પહેલા -2 વડે ગુણ્યા અને પછી 3 બાદ કર્યા, એવું જ છેક છેલ્લે સુધી થાય છે. તો આ મળે છે મને -2xi - 3 થી. બરાબર છે, ચાલો તો હવે મને શું શોધવાનું કીધેલું છે આના માટે પ્રમાણિત વિચલન. તો સરવાળા બાદબાકીની તો કોઈ અસર પડશે નહીં, તો yi માટે પ્રમાણિત વિચલન જે છે લખવા બેસીએ તો માનાંકમાં a × σ મુજબ હાલ માત્ર મારે ગુણાકાર જ ધ્યાનમાં લેવાનો છે, -2 નો માનાંક ગુણાકારમાં સિગ્મા, -2 નો માનાંક 2, જૂના અવલોકનો માટે પ્રમાણિત વિચલન જે છે 3.5 હતું, તો હાલ જે છે જવાબ મને 7 મળે. મૌખિક ગણતરીથી પણ થઈ શકે બરાબર છે, અહીંયા કારણની અંદર ખાલી લખી દેજો કે સરવાળા બાદબાકીની અસર નહીં થાય, માત્ર ગુણાકારની જ અસર થાય છે. એનાથી આગળ વધીએ,
એક માહિતીના અવલોકનો 1 થી 10 દંત પૂર્ણાંક છે. આપણે આજે હમણાં 1-2 મિનિટ પહેલા દાખલો ગણ્યો, જવાબ આવતો હતો 8.25 1 થી 10 માટે. હવે શું કીધેલું છે, દરેક અવલોકનને હું પહેલા તો -1 વડે ગુણું છું અને પછી એમાં 1 ઉમેરું છું, બરાબર છે? તો વાય આઈ નવા અવલોકનો મને કેવી રીતે મળે છે, પહેલા આપણે જૂના અવલોકનને -1 વડે ગુણી દઈએ છીએ, જે જવાબ આવે છે એમાં 1 ઉમેરી દઈએ છીએ. તો આને હું લખું છું કે નવું અવલોકન વાય આઈ બરાબર -XI+1, બરાબર છે? તો હવે હમણાં જ દાખલો ગણ્યો એની જેમ જ સરવાળા બાદબાકીની તો કોઈ અસર નહીં પડે, -1 વડે ગુણ્યા એ જ મારે ખાલી ધ્યાનમાં લેવાના. -1 વડે ગુણ્યા તો નવું વિચરણ જે છે શું થાય, -1 ના વર્ગ ગણું એટલે કે 1 ગણું એટલે કે એનું એજ a² × જૂનું વિચરણ થાય, એ જે છે -1 વર્ગ કરીએ તો +1. 1 વડે ગુણો ન ગુણો કોઈ ફરક નહીં પડે, 8.25 નો 8.25 જ જવાબ મળશે. જરા સારા શબ્દોમાં લખીએ, આના માટે લખીએ તો અત્યારે એ જે છે એ -1 જેટલા છે, બરાબર છે? તો વાય આઈ માટે વિચરણ લખવા બેસીએ તો a² σ² મુજબ a² એટલે કે -1 નો વર્ગ ગુણાકારમાં જૂની કિંમત, એટલે કે જૂની જે કિંમત હતી એ જ મને મળશે. અને આપણે હમણાં જ ગણ્યું છે કે આ જે છે 8.25 છે, બરાબર છે? કારણ તો કે 1, 2, 3 એમ 10 સુધીની સંખ્યા માટે વિચરણ જે છે એ બીજું કઈ નહીં પણ 8.25. હમણાં ગણેલું છે, યાદ છે એટલે મેં લખી દીધું. બાકી n² - 1/12 ની મદદથી ગણવા બેસો તો કોઈ ખાસ વાર લાગવાની નથી, બરાબર છે? ધારો કે હવે મને એક પ્રશ્ન આવો પૂછેલો છે કે પ્રથમ જૂથ એ એમાં અવલોકનો જે છે એ છે ધારો કે 1, 2, 3 એમ 50 છે, પછી એનું વિચરણ બી કહી દઈએ કે જેનું વિચરણ ધારો કે σ² એ છે. વાત કરીએ બીજા જૂથની, તો બીજા જૂથ બી ની અંદર જે અવલોકનો છે એ છે ધારો કે 51, 52, 53, 100 સુધીના અવલોકનો મને આપેલા છે, જેના માટે મને એમ કીધેલું છે કે જેનું વિચરણ σ² b છે. તો આ બે નો ગુણોત્તર મારે શોધવો છે. ઘણા બધા લોકોને બરાબર ટ્યુબલાઇટ થઈ હશે, અહીંયા ધ્યાનથી જોવામાં આવે 1 થી 50 સંખ્યાઓ. નવા અવલોકન મને કેવી રીતે મળે છે, 1 માં 50 ઉમેરું તો 51, 2 માં 50 ઉમેરું તો 52, 3 માં 50 ઉમેરું તો 53, છેલ્લે 50 માં 50 ઉમેરું તો 100. આ દરેકે દરેક અવલોકનમાં 50 ઉમેરવાથી મને નવા અવલોકનો મળે છે એવું થયું. સરવાળા બાદબાકીની તો વિચરણ ઉપર કોઈ અસર ન પડે, બીજા શબ્દોમાં કહીએ તો આ બંને કેવા હશે, સરખા. આ ગુણોત્તર જે છે શું થઈ જશે, 1, બરાબર? સારા શબ્દોમાં લખવાનો રહ્યો તો કે પ્રથમ જૂથના પ્રત્યેક અવલોકનમાં
पचास उमेरता बीजा जूथना अवलोकनो मळे। मौखिक गणतरी थी पण मळे छे, माटे एक्स बी जे छे ए आपणे लखी शकीए के पहला अवलोकन करता पचास जेटला वधु छे। तो सरवाळा बादबाकीनी कोई असर थाय नहीं, सिग्मा स्क्वेर बी अने सिग्मा स्क्वेर ए छे सरखा ज थाय। बराबर छे, विचरण मां सरवाळा बादबाकीनी कोई असर थाय नहीं। तो આજનું જે લેક્ચર છે એ આપણે અહીંયા પૂરું કરીએ છીએ। આજે જે દાખલાઓ જોયા એ ખાસ સમજજો, ઘણા સારા કહી શકાય એવા દાખલાઓ છે। હા, જવાબ જે છે એ મને પૂછેલો છે, આ બેનો ગુણોત્તર એ જે છે થશે એક જેટલો। બરાબર છે, ચાલો તો અહીંયા સુધી રાખીએ। બરાબર છે, ચાલો।